પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી, રમેશભાઈ ઠક્કર, સુરજગીરી ગોસ્વામી, કરશનભાઈ ચૌધરી, પાટણ જિલ્લા ભાજપના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં કારોબારીની મીટિંગ યોજાઈ હતી. મીટિંગ પહેલા મૌન પાળી આપણા દેશના ફોજના વડા બિપિન રાવત સહિત 13 લોકોના મોત થતા તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ કારોબારીની મીટિંગ યોજાઈ, જેમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું.